આ સલાહ નહીં, સાથ જ મહત્વનો છે સાહેબ. બાકી ખબર તો બધાને પડે છે કે શું કરવું અને શું ન કરવું. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો અહીંયા આપણી પાસે એક પેકેટ છે. હવે આ પેકેટને આપણે આ બાઉલ આપણી પાસે જે છે જેની અંદર બે હીરા છે નાખશું, અને ત્યાર પછી આપણે આને હીટિંગ પ્રોવાઈડ કરશું. હવે હીરા છે એ આપણી પાસે કપાને આવ્યા છે, પરંતુ એ કાળા છે. અંદર આપણે જોઈએ તો અંદર આપણને કસર, ઝીરમ અથવા તો હીરો કેવી ઇમ્પ્યોરિટીઝ વાળો છે એ દેખાશે નહીં. હવે એને જોવા માટે આપણી પાસે અહીંયા બાઉલ છે, એની અંદર આ બંને ડાયમંડ છે એ અંદર મૂકશું, અને ત્યાર પછી આપણે અહીંયા જોઈ શકો છો આપણી પાસે રિમૂવર છે. હવે આ રિમૂવર છે ને, જે ડાયમંડ છે એની ઉપર સપાટી જે કાળાશ છે એ બધું જ કાઢી નાખતી હોય છે. તો જેવી રીતે એ બંને ડાયમંડની અંદર ભાઈ આ લિક્વિડ છે એ અડી જાય, એટલું આપણે લિક્વિડ અંદર નાખવાનું છે. અત્યારે તો આપણે સિંગલ ડાયમંડ છે એની અંદર બોઇલિંગની પ્રોસેસ અથવા તો હીટિંગની પ્રોસેસ કરીએ છીએ, પરંતુ આ હીટિંગની અંદર જો વધારે ડાયમંડ હશે તો એ પ્રમાણે બધા જ હીરાની અંદર લિક્વિડ અડી જાય, એટલું આપણે આ લિક્વિડ છે એ નાખવાનું હોય છે. તો આપણે આને વ્યવસ્થિત મિક્સ કરી દઈએ આ લિક્વિડ સાથે, જેથી કરીને હીરાની અંદર ટોટલી આ જે લિક્વિડ છે એ અડી જાય, અને ત્યાર પછી આપણે આ જે ડાયમંડ છે એને આપણે હીટિંગ પ્રોવાઈડ કરવાનું છે. એટલે કે એને સગડી ઉપર મૂકી શકીએ છીએ, અથવા તો આપણી પાસે ફ્લેમ આવે છે જે ગેસ છે એની ફ્લેમ થ્રુ પણ એને હીટિંગ પ્રોવાઈડ કરીએ છીએ. એટલે આ બાઉલ છે એને આપણે ગરમ કરવાનું છે, જેથી કરીને હીરા છે એ પણ ગરમ થઈ શકે. તો અહીંયા આપણે મિક્સ કરી દીધા છે બંને ડાયમંડ, અને હવે આપણે આ બાઉલ લઈને એને આપણે સગડી ઉપર મૂકશું. અહીંયા સગડી તમે જોઈ રહ્યા છો જેની ઉપર આપણે આ મૂકશું, અને ત્યાર પછી આપણે આ સગડી છે એને ઓન કરશું, જેથી કરીને ડાયમંડ છે એ હીટિંગ પકડે. તો અહીંયા આપણે સગડી છે એ સ્ટાર્ટ કરી દીધી છે. હવે હીટિંગની પ્રોસેસ છે તમે જોઈ શકો છો, નીચે જે હીટિંગ છે એ પ્રોવાઈડ થઈ રહ્યું છે નીચેથી, અને ઉપર બાઉલ છે એ ઢાંકી દેશું, જેથી કરીને હીરા છે એ ઉડી ના જાય. તો અહીંયા આપણે પેક આખી સિસ્ટમ કરી દીધી છે, હવે આને હીટિંગ પ્રોવાઈડ કરશું. હવે આ હીટિંગ છે એ એપ્રોક્સિમેટલી 5 થી 7 મિનિટ આપણે પ્રોવાઈડ કરવાની છે. પછી ડિપેન્ડ કરે છે, જો વધારે ડાયમંડ હશે તો હીટિંગ આપણે થોડુંક 7 થી 8 અથવા તો 10 મિનિટ મેક્સિમમ મૂકશું, અને હીરા છે એ ઓરિજિનલ છે એના કલર છે એ આપણને પાછો મળતો હોય છે. એટલે કે જે કાળાશ છે બધી જ નીકળી જતી હોય છે, અને હીરો છે એ ચોખ્ખો થઈ જતો હોય છે. તો અહીંયા તમે હીટિંગ જોઈ રહ્યા છો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આની સ્વિચ છે એ બંધ કરી દઈએ છીએ. આપણે 7 મિનિટ સુધી આ હીરા છે એને ગરમ કરેલા છે. હવે આપણે જોઈએ અંદર ભાઈ, આને થોડુંક આપણે ઠરવા દઈશું, કારણ કે હજી બહુ જ ગરમ હશે, આપણે અડી નહીં શકશું. પરંતુ આપણી પાસે છે ચીપીઓ જેના થ્રુ આપણે આને છે જે ઉપરનું જે ઢાંકણું છે એ આપણે ખોલશું, લીડ છે એને રિમૂવ કરશું, અને ત્યાર પછી અંદર ડાયમંડ આપણે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો અંદર ડાયમંડ છે એ પણ હજી ખૂબ જ ગરમ હશે, પરંતુ આપણે આને ક્લિનિંગ કરવાના છે. તો ચાલો આપણે લીડ મૂકી દઈએ, અને આ જે બાઉલ છે એને લઈને હવે આપણે એને સાફ કરીએ. અંદર જે હીરા છે એની અંદર શું હોય, અત્યારે હજી થોડીક માટી હશે અને થોડુંક લિક્વિડ હશે, અને થોડુંક ઠરવા દઈએ, અને ઠર્યા પછી આને આપણે પાણી વડે ધોઈ નાખશું. તો અહીંયા ઠરવા દઈ દીધું છે, અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણી પાસે પાણી છે જેની અંદર આપણે આ મૂકશું અને અંદર પાણી નાખશું, જેથી કરીને જે ડાયમંડ છે એ વ્યવસ્થિત આપણને ક્લીન થઈ જાય. તો ભાઈ ગરમ હશે તો આપણે નહીં અડી શકીએ, પરંતુ થોડુંક પાણી નાખી દઈએ એટલે થોડુંક આપણે ઠંડુ થઈ જાય, અને જે હીરા છે એને વ્યવસ્થિત આપણે સાફ કરી શકીએ. તો હજી ભાઈ ગરમ છે થોડું, અને ઓકે, અને અહીંયા તમે જોઈ શકો છો આપણે એને ક્લીન કરી રહ્યા છે. બંને ડાયમંડ છે એ વ્યવસ્થિત આપણે આની અંદર સાફ કરી નાખશું. અહીંયા તમે જોઈ શકો છો આપણે પાણી નાખીને વ્યવસ્થિત એને સાફ કરી રહ્યા છીએ. તો આપણી પાસે આ બંને ડાયમંડ છે હવે અહીંયા સાફ થઈ ગયા છે. અહીંયા જોઈ શકો છો બંને ડાયમંડ આપણને દેખાઈ રહ્યા છે, જેની અંદરથી કાળાશ છે એ નીકળી ગઈ છે, અને જે ઓરિજિનલ એનો કલર છે એ આપણને પાછો મળતો હોય છે. આ બંને ડાયમંડ છે હીરા છે એને આપણે ચેક કરવાના છે, કારણ કે કપાઈને આપણી પાસે આવ્યા છે. પરંતુ શું પ્લાનિંગ પ્રમાણે જ આ હીરા કપાણા છે કે નહીં એ વસ્તુ પણ આપણે જોવી એટલી જ આવશ્યક છે. તો અહીંયા આપણે સાફ કરી નાખ્યા છે બંને ડાયમંડ, અને હવે એને આપણે ભાઈ પાણી છે એ કાઢી નાખીએ. ઠીક છે, એટલે આની અંદરથી બંને ડાયમંડ આપણે લઈ લેશું. જો આપણી પાસે ઝાઝા હીરા હશે તો આપણી પાસે કોટનનો ગાભો અથવા તો નેપકિન હશે જેની અંદર આપણે હીરા છે એ સાફ કરતા હોઈએ છીએ. પરંતુ અહીંયા આપણી પાસે ફક્ત 2 ડાયમંડ છે જેને આપણે હાથ વડે સાફ કરીએ છીએ, અને જોઈએ છીએ કે
કે વ્યવસ્થિત કપાણા છે કે નહીં. તો ડાયમંડ છે એ વ્યવસ્થિત બંને કપાણા છે, અને જેવી રીતે આપણે પ્લાનિંગ લીધું હતું એ જ રીતે પ્લાનિંગ વાઇઝ હીરા છે એ કપાઈ ગયા છે.